लोकसभा की चूंटणी ने लई भाजप प्रदेश प्रमुखी निवेदन आप्यु छे। 2024 में 26 बैठक पर भाजप जीतशे। सीआर पाटिल निवेदन आप्यु छे। 5 लाख थी वधुनी लीड साथे तमाम बैठकों जीतीशु। युवानों ने महिलाओं ने पण तक आपवामां आवशे। लोकसभा अंदर 2014 અને 19 માં પણ ગુજરાતમાં 26માંથી 26 લોકસભાની સીટો જીતી છે। 2024માં ફરીથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે અને એમને વધુ હાથ મજબૂત કરીને એમને સત્તા સોંપવા માટે 26 સીટ આપવાનો સંકલ્પ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ એમાં દેખાઈ રહ્યો છે। અમે પણ 26 સીટ દરેક સીટ 5 લાખની લીડ સાથે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આહવાન કર્યું છે। ઓનલાઈન સટ્ટા મામલે બોલિવૂડના 16થી વધુ સેલેબ્સને ઈડીનું સમન આવ્યું છે। આજે રાયપુરમાં બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની પૂછપરછ કરવામાં આવશે। ઈડી અધિકારીઓના જણાવ્યા મુજબ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સહિત 4 કલાકારોને સમન પાઠવીને અલગ અલગ તારીખો પર રાયપુર ઓફિસમાં હાજર થવાનો નિર્દેશ પાઠવવામાં આવ્યો છે। આ યાદીમાં કપિલ શર્મા, હુમા કુરેશી, હિના ખાનનું નામ પણ સામેલ છે। હકીકતમાં ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રકરે ફેબ્રુઆરીમાં યુએઈમાં લગ્ન કર્યા હતા। આ લગ્નમાં બોલિવૂડના નામી બોલિવૂડ હસ્તીઓએ પરફોર્મ કર્યું હતું। ઈડીનો આક્ષેપ છે કે લગ્નમાં રૂપિયા 200 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી। પરિવારના સભ્યોએ નાગપુરથી યુએઈ લઈ જવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા। ઘણી સેલિબ્રિટીઝ આ સત્તાબાજીની સંસ્થાઓને સમર્થન આપી રહી છે, ત્યારે આ સંબંધમાં ઈડીએ ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં ઘણી જગ્યાએ સર્ચ હાથ ધર્યું હતું અને આ દરમિયાન ઘણી મહત્વની બાબતોનો પણ ખુલાસો થયો હતો। ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરભ ચંદ્રકરના પાકિસ્તાન સાથે કનેક્શન છે કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે। ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ઉમેદવારો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા। જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગાંધીનગર ખાતે શિક્ષણ બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જ્ઞાન સહાયક રદ કરવા માગણી સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે। શિક્ષણ જગતમાં જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવેલી છે, એના વિરોધમાં અત્યારે ગાંધીનગર ખાતે સેક્ટર 6માં આપણે સત્યાગ્રહ છાવણી ખાતે આપણે અત્યારે આંદોલન કરવા એક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ ધરણા કાર્યક્રમમાં આ જે જ્ઞાન સહાયક યોજના છે એને રદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આ યોજનામાં અનેક ભાવિ શિક્ષકો છે, જે ભાવિ શિક્ષકોનું જે ભવિષ્ય છે એ નષ્ટ થવા જઈ રહ્યું છે જ્યારે જ્યારે, અને એક બીજી એક એનો અગત્ય કહી શકાય કે જે બાળકોનું ભવિષ્ય છે એ પણ બહુ ખતરામાં જઈ રહ્યું છે। અમે આજે વડોદરાથી અહીંયા આવ્યા છીએ। હું પોતે એમએસસી બીએડ ભણેલી છું। અમે છેલ્લા 10-12 વર્ષથી મહેનત કરીએ છીએ, ભણીએ છીએ, બીએસસી, બીએડ, એમએસસી, એમએડ આટલું ભણ્યા છીએ અને છેલ્લા 2-3 વર્ષથી તો અમે આ એક્ઝામની ખાલી તૈયારી જ કરી છે। આટલું 10-12 વર્ષની મહેનત પછી સરકારે એવું કહે કે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કોઈ અમને મંજૂર છે જ નહીં, બિલકુલ મંજૂર નથી, અમને કાયમી ભરતી જ જોઈએ છે, જ્ઞાન સહાયક અમને મંજૂર નથી બિલકુલ પણ નહીં, અને અમે કોઈ પણ ભોગે કાયમી ભરતી તો લઈને જ રહીશું। કુરંગામાં આરએસપીએલ કંપનીના નવા પ્લાન્ટની લોકસુનાવણીમાં વિરોધના સ્વર ઉઠ્યા છે। સ્થાનિકો સાથે કરેલો એક વાયદો પૂર્ણ કર્યો નથી। કયા નવા પ્લાન્ટ મંજૂરી આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે કંપની દ્વારા ડે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, તેનાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કંપનીની ક્ષમતા વધારાતા પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની મિલીભગતના સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। લોક સુનાવણી લોકશાહીના ડબ્બે થવી જોઈએ, જે લોકશાહીના ડબ્બે થઈ નથી એ ખેડૂત તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે મને બહુ અફસોસ છે। ગોજીનેસ આરએસપીએલની બાજુનું ગામ સૌથી નુકસાની જો આરએસપીએલ કરતી હોય તો એ ગોજીનેસ ગામને કરે છે, અમારે જ નુકસાની ભોગવવી, પણ જે અમે નુકસાની ભોગવીએ છીએ એના ભાગરૂપે અમારા ગામના યુવાનોને ખેડૂતોને યોગ્ય ન્યાય મળતો નથી। બીજા નંબરમાં અમારા ગામમાં બહુ બહોળા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, શું સરકાર પ્રદૂષણ અમારા ગામને ભોગવવા માટે આ કંપનીને મંજૂરી આપી છે? અમારા પ્રશ્નોને
कोई निराकरण ना मळ्युं, अमारा प्रश्नोने व्यवस्थित सांभळवामां पण आवता नथी। वारंवारनी आरएसपीएल ने रजूआतो करेल कि अमार अमे सौथी नजीक आवेल छीए, अमने सौथी वधारे नुकसानी गोजीनेस गामने थाय छे, तो अमने थोड़ाक वर्तर पेटे अमारा शिक्षित युवानोने नोकरीमां राखो, पण हजु सुधी अमारो ए प्रश्न सोल्व थयेल नथी, एक पण व्यक्तिने नोकरीमां राखेल नथी, प्रदूषणमां घटाडो करेल नथी। आ बधा प्रश्नो अमे रजू कर्या तो ते रजूआत कंपनीना અધિકારીઓએ સાંભળવી જોઈએ, એને જવાબ આપવા જોઈએ। એના બદલે ક્યાંક ને ક્યાંક તે આજે અધ્યક્ષ સ્થાને હતા તે વ્યક્તિઓએ અમને જવાબ આપ્યા અને અમને રોકવાનો પ્રયત્ન કર્યો એવું અમને લાગી રહ્યું છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષની ચોથી નાણાકીય નીતિમાં પણ રાહત આપી છે। રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, એટલે કે રેપો રેટ પહેલાની જેમ 6.50% પર રહેશે। આ સાથે જ હોમ લોન, ઓટો લોન જેવી લોનના ઈએમઆઈ ઉપર કોઈ જ અસર નહીં થાય। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની 3 દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠક 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી। આ બેઠકમાં વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવે છે। The MPC met on 4th, 5th and 6th October 2023. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, it decided unanimously to keep the policy repo rate unchanged at 6.5%. અંબાજીમાં પ્રસાદમાં નકલી ઘીના કેસમાં તપાસ તેજ થઈ રહી છે, ત્યારે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં ખુલાસો થયો છે। જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું ખુલ્યું છે। અંબાજી પોલીસ આરોપીને લઈને અમદાવાદ આવવા રવાના થઈ છે, ત્યારે અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે। ત્યારે બનાસકાંઠામાં અંબાજી પ્રસાદ વિવાદ મુદ્દે પોલીસ ફરિયાદનો જે મામલો છે, નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને લઈને અંબાજી પોલીસ અમદાવાદ આવવા રવાના થઈ છે। અંબાજી પોલીસ આરોપીને લઈને નીલકંઠ ટ્રેડર્સ જશે અને આરોપીએ ઘીનો જથ્થો ક્યાંથી ખરીદ્યો એ પણ તપાસ થશે। આરોપી જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદમાંથી જ ખરીદ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। ધવલ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે। ધવલ, અંબાજી પ્રસાદ મામલે હવે વધુ એક ખુલાસો થઈ રહ્યો છે, જતીન શાહે અમદાવાદમાંથી ઘી ખરીદ્યું હોવાનું સામે આવી રહ્યું છે, વધુ શું વિગત? કિનારી ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળ, જે ભક્તોની પ્રિય મોહનથાળનો પ્રસાદ છે, તે મોહનથાળના પ્રસાદમાં ડુપ્લિકેટ ઘી વપરાતું હોવાનો ઘટસ્ફોટ થતા જ વહીવટીતંત્ર તેમજ પોલીસ દ્વારા જે તપાસ છે તે હાથ ધરાઈ રહી છે। મહત્વની વાત છે કે અંબાજીમાં પ્રસાદ બનાવનાર એજન્સી મોહિની જે કેટરર્સ છે તે મોહિની કેટરર્સે આ જે ડુપ્લિકેટ ઘીના 180 જેટલા ડબ્બા છે તે નીલકંઠ ટ્રેડર્સમાંથી લાવ્યા હોવાનું સામે આવતા જ જે પ્રકારે નીલકંઠ ટ્રેડર્સના માલિક સામે ફરિયાદ નોંધાઈ હતી અને તે બાદ અંબાજી પોલીસે ગઈકાલે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરીને તેને અંબાજી ખાતે લવાયો હતો। તે બાદ મોડી સાંજે જે જતીન શાહ છે તેને દાંતા કોર્ટમાં રજૂ કરાઈ અને પોલીસે એક દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા જ હવે પોલીસે તે તપાસ તેજ કરી છે અને પોલીસે જતીન શાહની તપાસ કરતા આ જતીન શાહ છે તે આ ઘીનો જથ્થો છે તે અમદાવાદની જ કોઈ પેઢીમાંથી લાવ્યો હોવાનું સામે આવતા અત્યારે અંબાજી પોલીસ છે તે જતીન શાહને લઈને અમદાવાદ જવા રવાના થઈ છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે તેને લઈને આજે અંબાજી પોલીસે તે વધુ એક અમદાવાદની જે ડુપ્લિકેટ ઘી બનાવતી જે ફેક્ટરી છે તેની પર નિશાન સાધે તેવી શક્યતાઓ સ્પષ્ટપણે જણાઈ રહી છે। મહત્વની વાત છે કે આજે મોડી સાંજ સુધી જતીન શાહ છે તેના રિમાન્ડ ચાલશે, જો કે જતીન શાહના રિમાન્ડમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। જે કિનાર જી, ધન્યવાદ ધવલ આ માહિતી બદલ। યોગી દેવનાથ બાપુએ હિન્દુ સમાજને સલાહ આપી છે, માતા પિતા બાળકને સપ્તાહમાં એકવાર મંદિર લઈ જાય, બાળકોને રામાયણ અને મહાભારત ભણાવવામાં આવે, બાળકોમાં જય શ્રી રામ બોલવાની આદત પાડવાની સલાહ આપવામાં આવી છે। કચ્છમાં યોગી દેવનાથ બાપુએ હિન્દુ સમાજને સલાહ આપી છે, માતા પિતા પોતાના બાળકોને અઠવાડિયામાં એકવાર મંદિર સાથે લઈને જાય, બાળકોને રામાયણ અને મહાભારત ભણાવવામાં આવે, સાથે જ બાળકોને જય શ્રી રામ બોલવાની આદત પાડવામાં આવે તેવી સલાહ યોગી દેવનાથ બાપુ દ્વારા આપવામાં આવી છે। હર હિન્દુ અપને બચ્ચો મે યહ આદત ડાલે, હફતે મે એક બાર મંદિર જાય, તિલક લગવાને કી આદત ડાલે, માં ભારત ઓર રામાયણ પઢાએ, જય શ્રી રામ બોલને કી આદત ડાલે,
गायत्री मंत्र के पाठ कराएं,